સામાન્ય કાળનો 30મો રવિવાર. આપણામાં રહેલી શ્રદ્ધા આપણું જીવન ઉજાગર કરી શકે છે. હા, આપણી શ્રદ્ધા સ્વાર્થ, દંભી અને શંકા રહિત હોવી જોઈએ. સાંભળીએ સંત માર્કનો શુભ સંદેશ, અધ્યાય 10, કડી 46-52. પછી તેઓ યરીખો આવ્યા. ઈસુ પોતાના શિષ્યો અને મોટા ટોળા સાથે યરીખોથી નીકળતા હતા ત્યારે તિમાઈનો દીકરો બર્તિમાઈ રસ્તાની ધારે બેઠો હતો. આ નાસરેથના ઈસુ છે એમ સાંભળીને તે બૂમ પાડવા લાગ્યો, ઓ દાવીદ પુત્ર ઈસુ, મારા પર દયા કરો. ઘણા માણસોએ તેને ધમકાવીને શાંત રહેવા કહ્યું, પણ તે ઉલટો વધારે જોરથી બૂમ પાડવા લાગ્યો, ઓ દાવીદ પુત્ર, મારા પર દયા કરો. ઈસુ ઊભા રહી ગયા અને બોલ્યા, એને બોલાવો. અને લોકોએ તે આંધળા માણસને બોલાવીને કહ્યું, હિંમત રાખ, ઊભો થા, ઈસુ તને બોલાવે છે. એટલે તે પોતાની ચાદર ફગાવી દઈને એકદમ ઊભો થઈ ગયો અને ઈસુ પાસે આવ્યો. ઈસુએ તેને કહ્યું, તારી શી ઈચ્છા છે? તારે માટે હું શું કરું? પેલો આંધળો માણસ બોલ્યો, ગુરુજી, મને દેખતો કરો. ઈસુએ તેને કહ્યું, જા, તારી શ્રદ્ધાએ તને ઉગારી લીધો છે. અને તે જ ક્ષણે તે દેખતો થઈ ગયો અને ઈસુની પાછળ પાછળ રસ્તે ચાલવા લાગ્યો. આજના શુભ સંદેશમાંના પાઠનો સાજાપણાનો એક વધુ પ્રસંગ છે તેમને સમજીએ. ટૂંકમાં વર્ણવાયેલા આ પ્રસંગના વિવિધ ગંભીર પાસા પર ચિંતન કરીએ. મારા પર દયા કરો એવા આર્તનાદથી ઈસુને દયા માટે પોકારનાર બર્તિમાય પોતાની જાતને ઈસુની કૃપા માટે ધરી દે છે. આજે તેનો આ ઉદ્ગાર આપણી માટે પણ પ્રાર્થના બની ગયો છે. આ માણસ કોઈનેય ગાંઠતો નથી અને એની શ્રદ્ધાના જોરે વધારે જોરથી ઈસુની દયા માટે પુકાર કરે છે. આપણી શ્રદ્ધા જો આવી ઉત્કટ હોય તો આપણી અને પ્રભુ વચ્ચે કોઈ અવરોધ પેદા ન થઈ શકે. આ માણસ પોતાની ચાદર ફગાવીને ઈસુએ તેને બોલાવ્યો એટલે વિના વિલંબે ઈસુ પાસે આવે છે. કદાચ તેની ચાદર તેને રક્ષણ આપનાર એકમાત્ર જ આધાર હોઈ શકે. તેમ છતાં જે રીતે ઈસુના એક જ વારના બોલાવવાથી તેમના પ્રથમ શિષ્યો પોતાની હોડી અને જાળ બધું ત્યાં જ પડતું મૂકીને ઈસુ સાથે ચાલી પડ્યા હતા. ઈસુનું શરણું એટલે બધા વર્ગણોને તિલાંજલિ. આપણે તૈયાર છીએ? ઈસુએ બર્તિમાઈને જે પ્રશ્ન પૂછ્યો તે આપણને પણ રોજ પૂછે છે. તારી શી ઈચ્છા છે? તારે માટે હું શું કરું? આપણો જવાબ આપણા જીવનમાં આપણે શાને પ્રાધાન્ય આપીએ છીએ એ દર્શાવશે. બર્તિમાઈની જેમ આપણે પણ ઈસુ પાસેથી એ જ માગવાનું છે, મને દેખતો કરો. આપણી પાસે ચર્મચક્ષુ હોવાથી આપણે હવે માગીએ છીએ એવી દ્રષ્ટિ જેમાં આપણે આપણું જીવન ઈસુની દ્રષ્ટિએ નિહાળી શકીએ અને જે રીતે ઈસુ બધું જુએ છે એ રીતે આપણે પણ જોતા શીખીએ. એમ થાય તો જ આપણે પણ બર્તિમાઈની જેમ ઈસુની પાછળ ચાલવા માંડીએ. આપણું દુનિયાવી જીવન વૈભવ અને મોભાદાર હોય તો પણ આપણે બધા બર્તિમાઈ છીએ એવું વિચારીએ તો જ ઈસુનું આપણા જીવનમાં અર્થપૂર્ણ આગમન થાય. કારણ આપણે જે પણ છીએ અને આપણી પાસે જે કાંઈ છે તે સઘળું ફક્ત ઈશ્વરની કૃપા થકી જ છે, આપણી પાત્રતાને લીધે નહીં. Thank you.
સમર્થ છો. સમર્થ છો.
હાથ છે તમારું માટે, કરુણા નિધાન નામ નાથ છે તમારું માટે, પાપ તાપ કાપો તો Thank you.